નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ અનેક જિલ્લાઓમાં માવઠાનો માર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ હીટવેવનો માર ગુજરાતીઓને સહન કરવો પડે તેવા સંજોગો પણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં હીટવેવ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. હાલના તાપમાન કરતા 2-3 ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચુક્યું છે. ગરમીને લઈને હજુ પણ અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત થઈ છે, તેમજ કચ્છમાં પણ 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાય છે. તો બીજી બાજુ વાત કરીએ ભાવનગર સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત થઈ છે. ગુજરાતમાં પ્રથમ વખત મદ્રેસામાં ભણતા બાળકોનું સર્વે કરવામાં આવી રહ્યો છે. આ માટે સ્કૂલના આચાર્યો અને શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. દરિયાપુરમાં આવેલા એક મદ્રેસા બાપુનગરના આચાર્ય સંદીપ પટેલ સર્વે કરવા માટે ગયા હતા. આ સર્વે દરમિયાન ત્યાં મદ્રેસામાં પ્રવેશ કરતા તેમને અટકાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મદ્રેસા આસપાસમાં રહેતા ટોળાએ તેમને સર્વે કરતા અટકાવી અને માર માર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષક સંઘના પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. તો શિક્ષકો પર આ રીતે થતા હુમલાને વખોડ્યો હતો અને પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી હતી. વિદ્યાર્થીની સંખ્યા, મદ્રેસામાં શિક્ષકોની સંખ્યા, વર્ગખંડનું ક્ષેત્રફળ, આ બધું લેવાનું અમને ફોર્મેટ આપેલું હતું. આ ફોર્મેટના આધારે અમે અહીં આવ્યા. સુલતાનનો મોલ્લો, મસ્જિદનું નામ છે સૈયદ સુલતાનની મસ્જિદ, બરોબર. ત્યાં તો મસ્જિદ બંધ હતી એટલે મેં ફોટો એમ કા અમે ત્યાંથી કર્મચારીને કહ્યું ભાઈ આ મસ્જિદ બંધ છે, અમે ફોટો પાડીને મોકલી દઈએ. અને અમે અહીંયા આવ્યા હતા સ્થળ તપાસ માટે, પણ મસ્જિદ બંધ છે બરોબર, એટલે અમે પાછા આવીએ છીએ બરોબર. તો હું જો ફોટો પાડવા જોઈએ એ 10-15 પહેલાં આવીને તો મારે ટાપલી દાવ ચાલુ કરી દીધો, ને પછી તો 100-150 માણસો આવીને ટાપલી, કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાનું સર્વેની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન આપણા જે ફરિયાદી છે સંદીપભાઈ પટેલ, તેઓ દ્વારા સર્વેની કામગીરી કરવા હેતુથી આ જગ્યા ઉપર આવેલ હતા. તે દરમિયાન મદ્રેસા બંધ હોવાથી એમણે ફોટા પાડવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન 2-3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો. એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા. તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ. અમારમાં એક સાહેબ આવ્યા બરાબર, પેલા 4-5 માણસો મીડિયાવાળા જોડાયા હતા, એને કાગજો એક આપ્યો મદ્રેસામાં, એ પતી ગયું. પછી એક બીજો માણસ આવ્યો, એને આઈડી પ્રૂફ માંગ્યું, એ ના પાડી કે અમારા જોડે આઈડી પ્રૂફ નથી, એ પણ જતા રહ્યા. પછી એ જે ભાઈ છે આયા જે, એ ભાઈને કીધું અમે કે તમારું આઈડી પ્રૂફ આપો, તો બોલે અમારી જોડે આઈડી પ્રૂફ નથી, ને એ ફોટો મસ્જિદના ફોટો પાડવા માંડ્યા. પછી પબ્લિક ભેગી હતી થઈ ગઈ. પછી એમાં એક માણસે એમને લાફો માર્યો, ભાઈ બીજું કંઈ થયું નહીં. એક અત્યારે દરિયાપુર વોર્ડની અંદર જેટલી મસ્જિદો છે ને ત્યાં લોકો સર્વે કરવા આવ્યા. પણ સર્વે કરવામાં સ્થાનિક લોકોએ પૂછ્યું કે ભાઈ આ મસ્જિદ વકફ બોર્ડની છે એટલે અહીંનું રેકોર્ડ વકફ બોર્ડમાં હોય છે, અહીંયા રેકોર્ડ ના ઉપલબ્ધ થાય, એટલે તમે જે ખાતા ત્યાં આવ્યો છો તમે આઈડેન્ટિટી કાર્ડ બતાવો. તે અધિકારી આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું નહીં ત્યારે ઇસ્યુ થયો. સાબરકાંઠામાં મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાને રાખી અને આ તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે પછી માન્યતા પ્રાપ્ત મદ્રેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકોને સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા માટે આદેશો આપ્યા હતા. જે મુજબ દરેક ડીઈઓ અને ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવી અને મદ્રેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ત્યારે આ ઉપરાંત બિન મુસ્લિમ બાળકો કેટલા છે અને મદ્રેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. એનસીપીસીઆરના અનુસંધાને અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે આરટીઈ એક્ટ હેઠળ અંતર્ગત બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે અનિવાર્ય છે. બાળકને ધાર્મિક શિક્ષણ મળે તેમાં સરકારને જરાય વાંધો નથી, પણ તેની સાથે સામાન્ય શિક્ષણ મળે તે પણ જરૂરી છે. જેને લઈને આજે સર્વે કરવા માટે ટીમ મોકલવામાં આવી હતી. 175 મદ્રેસા પર મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરવા માટે પહોંચ્યા હતા. સર્વેની કામગીરી કરતા કર્મચારીઓ ગૂગલ શીટ પર માહિતી અપલોડ કરી રહ્યા છે, તેમજ આરટીઈ હેઠળ બાળકોને મળેલો ફંડમેન્ટલ અને હક આ બાળકોને મળે છે કે નહીં તે પણ સુનિશ્ચિત કરી રહ્યા છે. આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે. જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા. જે અમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે. રાજ્યભરમાં આઈટીનું આજે વહેલી સવારથી જ મેગા ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યારે અમદાવાદ અને બરોડામાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ અને બરોડામાં 27 સ્થળો પર કામગીરી હાથ ધરાય છે, ત્યારે ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખુરાના ગ્રુપના અશોક ખુરાનાને ત્યાં તપાસ કરવામાં આવી છે, તેમજ ભાગીદારોને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ છે. લાંબા સમય બાદ ફરીથી ઇન્કમટેક્સ રેડ કરી રહ્યું છે. આપ જોઈ શકો છો વડોદરા શહેરમાં હાલ ખુરાના ગ્રુપની ત્યાં આગળ રેડ પાડવામાં આવી છે. અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. બરોડાના ખુરાના ગ્રુપના ખુરાના સહિત ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશીષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સની તવાઈ આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને બરોડા કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી ઇન્કમ અને વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે. આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ કે હાલ અહીંયા ઇન્કમટેક્સની રેડ ચાલી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયા હવે કોઈને પણ ઉપર જવા દેવામાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અને આપ જોઈ શકો છો તેમ અહીંયા આગળ ખુરાના ગ્રુપની 27 જગ્યાએ રેડ કરવામાં આવી છે. આ 27 જગ્યાના આપ જોઈ શકો છો ખુરાના કન્સ્ટ્રક્શન કંપની પાવર પ્રોજેક્ટમાં પણ હતી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ હતી અને હાલ અહીંયા ઈડી અને ઇન્કમટેક્સના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ત્યારે અહીંયા કરોડો રૂપિયાની બેનામી ઇન્કમ બહાર આવે તેવી શક્યતા છે. કેમેરામેન કેતન સિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે સ્માર્ટ વીજ મીટરનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પૂર્વ કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહે પોતાના શરીર પર પટ્ટાના ઘા માર્યા હતા અને પોતાની જાતને પીડા પહોંચાડી સ્માર્ટ મીટરને પીડાદાયક ગણાવ્યું હતું. જ્યારે વિનોદ શાહે જાહેરમાં પોતાને ઉઘાડા શરીરે પટ્ટાના ફટકા મારતા કુતૂહલ પણ સર્જાયું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે અમે અધિકારીઓને નથી મારી શકતા એટલે પોતાની જાતને મારીએ છીએ. જ્યારે સ્માર્ટ વીજ મીટરના અનોખા વિરોધ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય લોકોની પડખે આવ્યા હતા અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ MGVCLના MD સાથે લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટેની વાત પણ કરી હતી.
ત્યારે સયાજીગંજ વિધાનસભામાં નવા મીટર ના નાખવાનું પણ નક્કી થયું હતું. અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે. મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમારોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે. અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં સીએમઓમાં પણ એમજીવીસીએલના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ. મીટરના વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને પ્રજા અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો, ઉપરથી આવો પાણી, પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો. ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે. છેલ્લા 3 ટર્મથી, લોકસભાની 3 ટર્મથી તમને 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે. ગુજરાતે તમને જે આપ્યું છે, ગુજરાત આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને. ગુજરાત સીજીએસટીના ચીફ કમિશનર ચંદ્રકાંત બડવી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં આખું ગામ ખરીદી લીધું હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે 620 એકર જમીન હડપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સ્થાનિક તંત્રની પણ સંડોવણી હોવાનો આરોપ અહીં કરવામાં આવ્યો છે. ગુજરાતના એક નેતાનો સહયોગ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર સુશાંત મોરે દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કલેક્ટરે તપાસના આદેશો પણ આપી દીધા છે અને પ્રાંત અધિકારીને તપાસ માટે આદેશ સોંપ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી. ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પઢિયાર જિલ્લા ના કેટલાક સમયથી સરપંચોને અનેક પ્રકારે હેરાન અને પરેશાન કરે છે અને ગેરરીતિ પણ આચરતા હોવાનો સરપંચોએ ધારાસભ્ય પર આક્ષેપ મૂક્યો છે. આથી ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોના આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આચારસંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી પઢિયારના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી અને તેમની બદલી અને તેમના વિરુદ્ધ ગેરકાયદેસર અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી. જો કે અત્યારે આચારસંહિતા ચાલી રહી હોવાથી તેઓ આગળ કંઈ કાર્યવાહી નથી કરી રહ્યા. ઉમરગામમાં તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપો થતા જિલ્લાના અંદર ચકચાર પણ મચી જવા પામી છે. અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 4 તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક અમે અહીંયાથી બદલી કરાવીશું. સમગ્ર વર્ષ દરમિયાન શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશન તેમજ ઉનાળું વેકેશન આપવામાં આવતું હોય છે. સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ગ્રાન્ટેડ શાળાઓમાં વેકેશન દરમિયાન અભ્યાસક્રમ બંધ કરવામાં આવતો હોય છે તો બીજી તરફ પ્રાઇવેટ શાળાઓમાં વેકેશન દરમિયાન પણ શાળાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈડરની એલ્વદુર્ગ વિદ્યાસંકુલમાં ઉનાળુ વેકેશનમાં પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના સંકુલમાં બંધ બારણે વર્ષના અભ્યાસક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે તો એક તરફ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને વેકેશન દરમિયાન અભ્યાસક્રમ સંપૂર્ણ બંધ રહે તેને લઈ અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ પ્રાઇવેટ શાળાના સંચાલકો દ્વારા ચાલુ વેકેશન દરમિયાન સવારે 8 થી 12 સુધી શાળામાં બંધ બારણે ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યા બાદ પણ ઈડરની એલ્વદુર્ગ વિદ્યાસંકુલ ખાતે બાળકોના ક્લાસ ચાલુ રહેતા શાળા સંચાલકોની મનમાની સામે આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને જિલ્લા આચાર્ય
ફરીથી અમે વેકેશન દરમિયાન ખાનગી સ્કૂલો ચાલુ રહેશે અને જેના કારણે સમાજમાં એવી અપપ્રચાર કરે છે કે ભાઈ ગ્રાન્ટેડ શાળાઓમાં બે વેકેશન હોય, એક 35 દિવસનું, એક 21 દિવસનું, એટલે કે 56 દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થતું નથી. જ્યારે ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં આ 56 દિવસ દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલે છે, એટલે ગ્રાન્ટેડ કરતા એમની સુપારલિટી વધારે બતાવે છે. એટલે એના કારણે પરિણામ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પરિણામ પણ નથી લાવતી, છતાં પણ ખોટો પ્રચાર કરી ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરાવવા જઈ રહ્યા છે. એટલા માટે અમારે ડીઓ, માન્ય ડીઓ સાહેબને લિખિત નિવેદન, લિખિત લેટર પણ આપવો પડ્યો અને જેના કારણે ડીઓ સાહેબે પત્ર પણ કર્યું છે કે વેકેશન દરમિયાન કોઈ પણ શાળા શરૂ ન રહેવી જોઈએ. તમે જે કહો છો શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું તો આપ અમને એના આધાર પુરાવા આપીશો, તો અમે શાળાને નોટિસ આપશો, એનો નોટિસનો જવાબ લઈ અને બોર્ડને અહેવાલ કરીશું. જંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી ધમધમતો રહે છે ત્યારે આ રોડ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સાથે જ મસમોટા ખાડા પણ અહીં જોવા મળ્યા છે. અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, છતાં પણ તંત્ર નિદ્રાધીન થયું હોય તેવું સાફ વર્તા રહ્યું છે અને ખાડા પૂરવામાં નથી આવી રહ્યા. સદર બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના જંબુસર તથા પાદરાના ધારાસભ્યની રજૂઆત પણ કરી છે, પરંતુ વારંવાર રજૂઆતો છતાં પણ કામગીરી કરવામાં નથી આવી અને જેને જ કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ધારાસભ્યને જાણ કરાય છતાંય પણ કોઈ પગલાં નથી લેવાયા અને આ સાથે જ તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. આ રોડનું હાલમાં 4 માર્ગીય થવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે. માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં. છોટાઉદેપુરમાં મરચામાં ભેળસેળની ઘટના સામે આવી છે. ભેળસેળયુક્ત મરચાની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે. બોડેલીના જોજવામાંથી આ ફેક્ટરી પકડાય છે. ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગની રેડ પાડવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઈ છે, ત્યારે સ્થળ પરથી ભેળસેળ કરાતી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. અખાદ્ય લાલ કલર સહિતના સેમ્પલો લઈ અને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. આ તમામ મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરાઈ રહી છે. પાલનપુરમાં ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગ્રાહકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપનીના માણસો બેંક ઓફ બરોડામાં બેસતા હતા અને બેંક ઓફ બરોડા સામે અને સાથે જ વીમા કંપનીનું ટાઈમઅપ પણ હતું. તો બેંક ઓફ બરોડા સાથે ટાઈમઅપ કરેલી ઇન્ડિયા ફર્સ્ટ કંપની ઉપર ગ્રાહકોએ વિશ્વાસ મૂકી અને રૂપિયા રોક્યા હતા, ત્યારે આ વીમા પોલિસી કંપની લોકોના કરોડો રૂપિયા લઈ અને ફરાર થઈ ગઈ છે. જ્યારે બેંક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ સાથે મળી અને કૌભાંડ આચર્યું હોવાનો ગ્રાહકો દ્વારા મોટો આક્ષેપ કરાઈ રહ્યો છે. ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઘરકંકાસનો મામલો સામે આવ્યો હતો અને જેની અંદર પત્ની રિસાઈ અને તેના પિયર જતી રહી હતી, તો પતિ પત્ની એકબીજા પર આક્ષેપબાજી કરતા હતા અને ત્યારે આ મામલો સામાજિક બની ગયો હતો. સમાજના આગેવાનો અને પતિ પત્નીએ સોગંધ વિધિ કરવા માટે વાલેર ધામ પણ પહોંચ્યા હતા, જોકે મામલો થાળે ન પડતાની સાથે જ પિયર પક્ષ દ્વારા દીકરીને લઈ અને તેઓ પરત ફરતા હતા અને તે જ સમયે સાસરિયા પક્ષ દ્વારા મારકુટ કરવામાં આવી અને ત્યારબાદ પતિએ પત્નીને અપહરણ કરી લીધું હતું. જોકે પોલીસે આ મામલે પતિ અને અન્ય 6ની અટકાયત કરી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. બધા બે પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતા જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં. તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપી અત્યારે જેલના હવાલે છે. દમણમાં દીપાલી બારમાં મારામારીના 25 વર્ષીય યુવકની હત્યા કરાઈ હતી. દમણમાં કચ્છી ગામના દીપાલી બારની ઘટના સામે આવી છે. પાર્ટી કરવા બેસેલા વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી, ત્યારે આ ઘટનામાં એકનું મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતક યુવાન રૂતુલ પટેલ બાયડનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે, જે બાદ આ મામલે દમણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. બાજુવાળા ટેબલ પરથી બે જણ આવ્યા, મને કહે કે ભાઈ વાત નથી કરો, અમને ડિસ્ટર્બ થાય છે. અમને કહે કે તમે તો મારી રીતે બેસો, અમે અમારી રીતે બેસે છે. બીજા બે જણા એના મારું પર ઉગ્ર થઈ ગયા અને થોડી બોલા ચાલી હતી. ખબર નહીં કોઈ શું મારી દીધી, એમ નજર કઈ વેપર બી પણ હતું. પહેલા પેલો ભાઈ પડી ગયો, પછી મને તો ખબર જ નહીં ક્યારે કઈ વાગી ગયું. ભચાઉના કાનમેર અને જોધપુર વાંડ વચ્ચે મીઠાના અગર મામલે ફાયરિંગની ઘટના સામે આવી હતી અને જે દરમિયાન ચાર ઇસમોને ઇજાઓ થયા બાદ એક ઇસમનું રાજકોટ ખાતે સારવાર સમયે મોત નિપજ્યું હતું. શરૂઆતમાં રાયોટિંગ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને જે બાદ પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમો દ્વારા 16 આરોપીને પોલીસે પકડી પણ લીધા હતા અને ત્યારબાદ અદાલતમાં રજૂ પણ કર્યા હતા. તો 14 દિવસના રિમાન્ડની માંગણી સામે આવતા જ અદાલતે 7 દિવસના રિમાન્ડ મંજૂર પણ કર્યા છે. પૂર્વ કચ્છ પોલીસના વિભાગ દ્વારા અને પોલીસ અધિક્ષક સાગર સાંબડાને સોંપાયેલી તપાસ દરમિયાન આરોપીઓ સહિત હથિયારો પણ જપ્ત કર્યા હતા. કાનમેર ગામના નજીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલ હતો, જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો, જેમાં એમાં અલગ અલગ ઇસમો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. કચ્છનું સુરક્ષિત ગણાતું કાનમેર અભયારણ્ય જેમાં થોડા દિવસ અગાઉ ગેંગઓવર થયેલ હતું, જેમાં ટોટલ 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, તેમાં 16 વ્યક્તિઓને 7 દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂકેલ છે, તેમાં જે ઘાયલ વ્યક્તિ હતો તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, ત્યારે વધુમાં 302 નું કલમ ઉમેરવામાં આવી છે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એટલાન્ટિસ સાઇટ પર મજૂરનું 11મા માળેથી પટકાતા કરુણ મોત થયું હતું. આ મોતને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. આ અહેવાલને પગલે આખરે એટલાન્ટિસ સાઇટના વિવાદિત બિલ્ડરોની પોલીસે ગુનો નોંધી અને ધરપકડ કરવાની ફરજ પડી છે. બિલ્ડરો વિરુદ્ધ આઈપીસી 304A મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે શ્રી ખોડિયાર બિલ્ડર્સની એટલાન્ટિસ સાઇટના જવાબદાર બિલ્ડર્સ નીતિન પ્રજાપતિ, કેયુર રફાલિયા અને કોન્ટ્રાક્ટર હરીશ સિંઘ શેખાવતની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નીતિન પ્રજાપતિએ ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ એટલાન્ટિસ સાઇટ ક્યારે બંધ થાય છે. નવસારીમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી કંપનીની બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા કર્મચારી ઘાયલ થતા તેઓને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાં ટેમ્પો ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ આ સમગ્ર મામલે ચીખલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદની હોટલોમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે એક બાદ એક હોટલમાં જીવાત નીકળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હવે ખાવાની વસ્તુઓમાંથી જીવાત તો નહીં પરંતુ પથ્થર નીકળ્યો છે. અમદાવાદના કાંકરિયા એક્ઝ્યુમેન્ટ પાર્ક પાસે પ્રિન્સ રેફ્રેશમેન્ટમાં ઢોસામાંથી પથ્થર નીકળ્યો હતો. ગ્રાહકની સતર્કતાથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારે પ્રિન્સ રિફ્રેશમેન્ટના માલિકે પોતાની ભૂલને પણ સ્વીકાર કર્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઓછી થતા જ લીલા શાકભાજી મોંઘા થયા છે. શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 25 થી લઈ અને 40 સુધીનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અત્યારે હાલ આદુ 210 રૂપિયા કિલો, મરચા જે પહેલા 20 રૂપિયા કિલો મળતા હતા તે પણ અત્યારે 80 રૂપિયાને કિલો મળી રહ્યા છે અને લીંબુ 40 રૂપિયા કિલો મળતા હતા તે હવે
180 રૂપિયા કિલો થઈ ચુક્યા છે. આ સાથે જ બટાકા અને ડુંગળીના ભાવમાં પણ ઘણો વધારો થયો છે. બટાકા 35 અને ડુંગળી 35, તેની સાથે જો વાત કરવામાં આવે તો તુરિયા 100, ચોળી 150 અને સરગવો 100, સાથે જ દેશી મરચા 80 થી લઈ અને 100 રૂપિયા સુધી કિલો વહેંચાઈ રહ્યા છે. અને વેપારીઓના જણાવ્યા મુજબ અત્યારે હાલ 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન પડી રહ્યું છે, જેના કારણે લીલા શાકભાજી 12 કલાકની અંદર ખરાબ થઈ જતા હોય છે. લીલા શાકભાજીમાં એક જ કારણ છે કે ગરમી વધારે પડવાથી માલ ખરાબ થઈ જાય છે, બીજે દિવસે એને હિસાબે મોંઘા થયા છે. જે માણસ રિટેલવાળા લેવા વેચવા માટે લઈ જાય છે એમને પણ સાંજ સુધીમાં માલ ખરાબ થઈ જાય છે, એને હિસાબે એ લોકો મોંઘું વેચે છે. એટલે લારી ગલ્લાવાળા મોંઘું લાગે. ને શાક બીજા જે આદુ છે, પછી મરચા છે, એ જનરલી બહારથી આવે છે, અહીંથી નથી આવતું, એને હિસાબે મોંઘું પડે છે ભાડાને હિસાબે. ને કોઈ પણ શાકભાજી આ ગરમીને હિસાબે 12-14 કલાકથી વધારે ચાલતું નથી, સોસવાઈ જાય છે, એને હિસાબે મોંઘું છે. તો આ સાથે જ બુલેટિન ગુજરાત F7 માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.